હવે વાત કરીએ ભરૂચની તો નર્મદાના પાણીએ વિનાશ વેર્યો છે નર્મદાના પાણીએ અનેક વિસ્તારોમાં તારાજી સર્જી છે લોકોના મકાનોને તો નુકસાન થયું છે સાથે જ ખેડૂતોના ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે અંકલેશ્વરમાં આવેલા જૂના બોરપાઠા જૂના હરિપુરામાં 100% પાકને નુકસાન થયું છે આ સાથે જ તંતુરિયા તરિયા સરફુદ્દીન સહિતના ગામોમાં ખેતીના પાકનું ધોવાણ થયું છે ખેડૂતોએ વાવેલા તુવેર કપાસ શાકભાજી સહિતના પાક ધોવાયા છે સંપૂર્ણ પાક નિષ્ફળ જતા હવે ખેડૂતોની યોગ્ય વળતરની માંગ છે સાથે જ તાત્કાલિક સર્વે થાય તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે જે પાણી ઉપરવાસના વધારે વરસાદના કારણે જે આવ્યા એમાં અમને સંપૂર્ણ રીતે 100% અમને નુકસાન થયેલી છે અને છેક ધોવાણ પણ અમારે ઘણું થયું છે લગભગ બહુ 100% નુકસાન છે અને અમને સરકાર આશ છે કે સારું વળતર આપે અમરેલીના વડિયાના શ્રમિક ખેડૂત પરિવારની લાડલી વૃંદાની સારવાર માટે સોશિયલ મીડિયા થકી માતા પિતાએ જીવ બચાવવા મદદની ગુહાર લગાવી છે સ્પાઇનમાં મસ્ક્યુલર એટ્રોફી ટાઈપ 1 નામની અનુવાંશિક બીમારી લાખોમાં એકાદ બાળકને જોવા મળે છે જે વડિયાના ખેડૂત પરિવારની 4 માસની બાળકી વૃંદાને થઈ છે જેનો ખર્ચ આ ખેડૂત પરિવાર કરી શકે તેમ નથી જોકે સરકાર દ્વારા બેટી પઢાઓ બેટી બચાવ અભિયાન વચ્ચે પરિવારની વહાલી દીકરી માટે પરિવારને 17.5 કરોડ રૂપિયાની જરૂર ઊભી થઈ છે ત્યારે લાચાર પરિવારે સોશિયલ મીડિયા મારફતે દીકરીને બચાવી લેવા મદદ માંગી છે એને અત્યારે સ્પાઇનલ મસ્ક્યુલર નામની ગંભીર બીમારીથી એ પીડાઈ રહી છે મેં સોશિયલ મીડિયાનું અત્યારે માધ્યમથી ગુજરાતની જનતા પાસે ફૂલ નહીં તો ફૂલની પાંખડી તરીકે ફંડ એકત્રિત કરવા માટે એક પ્રયાસ કરેલો છે જે ઇન્જેક્શન છે જોલજેસ્મા નામનું ઇન્જેક્શન છે અમેરિકાથી મંગાવવામાં આવે છે આ ઇન્જેક્શનની કિંમત આશરે 17.5 કરોડ રૂપિયા છે જનતાને એટલી અપીલ છે મારી કે મારી દીકરીને આવી બીમારી છે તેને બચવા માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવા નમ્ર વિનંતી આ દીકરી માટે મારે જે દાતા આગળ આવ્યા છે એનું હું ખૂબ આભાર માનું છું અને જેથી કરીને જે અમારા મિત્ર સર્કલ જે દાતાઓ છે એને બે અમે અપીલ કરી છે આ દીકરીનું ગમે તેમ કરીને જે કરવું પડે એમ આ દીકરીનો જીવ બચાવવાનો છે એક વડિયા સરપંચ તરીકે હું બધાને એક આગ્રહ કરી અને કહું છું અપીલ કરીને કહું છું કે આ દીકરીને જેટલું આપણે જેટલું દેવાય એટલું દઈ અને એને સૌભાગ્ય બનીએ મુખ્યમંત્રી સુધી આ રજૂઆત કરવી છે એવો ગામ લોકો અને આગેવાનોનો આવો નિર્ધાર છે જેથી કરીને આ કુટુંબ ઉપર જે આફત આવી પડી છે એમાંથી એને મદદ થાય એ માટે ગુજરાતની જનતાએ જેવી રીતે ધૈર્યને મદદ કરી હતી એવી રીતે આ શ્રમિક ખેડૂતને મદદ કરે એવી મારી પણ નમ્ર વિનંતી છે શિહોરના ભાણગઢ ગામનું દુર્ભાગ્ય છે કે આઝાદીના દાયકાઓ વીતવા છતાં અહીંના લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું આ ગામમાં સરકારી યોજનાઓ અને પ્રાથમિક સુવિધાઓ માટે ગામના લોકો વલખા મારી રહ્યા છે ગામમાં ટેન્કરથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ કેટલાક દિવસથી પાણીના ટેન્કર પણ બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ગ્રામજનો હવે ગામની બહાર નાહવા માટે ભરેલા વરસાદી પાણી પીવા મજબૂર બન્યા છે જે બિનઆરોગ્યપ્રદ દૂષિત પાણી છે પાણીના પ્રશ્નના ઉકેલ નહીં આવે તો ગામના લોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અમારે 1.5 વર્ષથી ફિજાય પાણી નથી આવતું આખું ગામ પાણી વગરનું તલખે ટાંકા નાખે તો અડધન મળે ને અડધન નથી મળતા બે દિવસો એટલે પાણી આપ્યા હશે બધા જેટલા રોડ કાંઠા ગામડા છે બધાને પાણી આપ્યું તો ભાનગઢ ને કેમ નહીં મારી શાળામાં લગભગ 80 જેટલા વિદ્યાર્થીઓ અને મારો સ્ટાફ મધ્યાહન ભોજનના રસોડા માટે જમવા માટે અને પીવાના પાણી માટે પોતાના ખર્ચે અત્યારે ટેન્કર મંગાવવું પડે છે અમારે પાણી ને આ બધા અમે અત્યારે બધા ભેગા થઈએ છીએ ભાઈઓ બધા બહેનો એટલે પાણી અમારે તાત્કાલિક જોવે હું જે ઉભા થવાના નથી અમને પાણી અમે લીધા સિવાય આવવાના નથી હા લેન તો અમારે જોશે તમારે આ લેન ને જ જોઈતી ગાંગડી લેન તમારે ગાંગડી લેન જ જોવી અમારે આ લેન તો જોવી જ નહીં દોઢ વર્ષ તો પાણી નથી આવ્યું વેસા તો ટાંકા ઠલાવી લાવી સીવી અને આ નારા નું નીલું કાચ થઈ ગયું પી પી માંદા પડ્યા બધા માણસ ઘરે ઘરે માંદા છે
લખતર તાલુકાના લીલાપુર ગામનું વેલનેસ હેલ્થ સેન્ટર બિસ્માર હાલતમાં છે. હોસ્પિટલમાં નથી દવાઓ, નથી કોઈ સુખ સુવિધા, જેના કારણે દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા છે. લીલાપુર હોસ્પિટલ અતિ જર્જરિત હોવાના કારણે દર્દીઓને તો હાલાકીનો સામનો કરવો જ પડી રહ્યો છે. હાલ ગ્રામ પંચાયતની જગ્યાના મકાનની અંદર વેલનેસ સેન્ટરની કામગીરી કાર્યરત કરવામાં આવી છે, જે અંગે ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આપણે આ હેલ્થ સેન્ટરમાં ઘણા વર્ષથી ડફોડી હાલત છે, અંદર બધું જર્જરિત થઈ ગયેલ છે. તે માટે અમે ઘણીવાર રજૂઆત કરવા છતાં હજી આનો કોઈ ઉકેલ આવતો નથી. છતાં મીડિયામાં આપ્યું, પ્રેસમાં ગમે એમાં બધે વાતચીત બધાને કરેલી છે, છતાં 2-3 વર્ષથી આ ડફોડી હાલત છે. અમારા ગામમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની હાલત અત્યંત કપોળી હોવાથી અમે 2 વર્ષથી અન્ય જગ્યાએ દવાખાનું સરકારી જમીનમાં ફેરવેલ છે અને 2 વર્ષથી આનું કઈ નિરાકરણ આવતું નથી. સરકાર શ્રીને અમારે નમ્ર વિનંતી કે આના માટે કઈ ઉકેલ લાવે. એમસીની ધીમી કામગીરીથી સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે. નવા નરોડામાં રોડની ધીમી કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 20 સોસાયટીના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. સ્થાનિકોની અનેક રજૂઆત છતાં કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી રહી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ધીમી કામગીરીથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રોડ બનાવવાની કામગીરી છે. નવા નરોડા વિસ્તારની આ જે સોસાયટીઓ આવેલી છે ત્યાં મુખ્ય માર્ગ છે, માર્ગનું કામ ચાલી રહ્યું છે, રસ્તા બનાવવાની કામગીરી છે. પરંતુ કામગીરી એટલી ધીમી ચાલી રહી છે કે 2 મહિના જેટલો સમય વીતી ગયા છતાં પણ હજુ સુધી જે સારા રોડ રસ્તા છે તે સ્થાનિકોને નથી મળી રહ્યા, જેને લઈને સ્થાનિકોમાં પણ એક પ્રકારનો રોષ છે કે ક્યારે આ રોડ રસ્તા બનશે. કારણ કે ઘરની બહાર નીકળો તો પણ એક પ્રકારનો ડર છે, તે સતાવે છે કે અકસ્માત થઈ શકે છે, ગાડીઓ સ્લીપ થઈ જાય છે. કેટલાક સ્થાનિકો સાથે વાતચીત કરીશું. કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે, શું કહેવું છે આપ? એટલે એકમાત્ર સોસાયટીનો પ્રશ્ન નથી, આ નરોડા ગામ અને દહેગામ નરોડા રોડની વચ્ચે આવેલો તમામ 2 ડઝન જેટલી સોસાયટીનો આ પ્રશ્ન છે, જે હંસપુરા પંથકમાં આવેલી છે. અમારા સ્થાનિક લોકોના જે 2 ડઝન સોસાયટીના લોકોએ રજૂઆત કરી કોર્પોરેટરને અને એમને બી સારો રિસ્પોન્સ આપી અને એમને જે આ કામગીરી રોડની પ્રોબ્લેમ હતો, ગટરનો હતો, એમને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો, એ સારી વાત છે. કામગીરીથી લોકો નારાજ છે. કામગીરી એ રીતની થાય છે કે અત્યારે એ લોકો અણઆવડતથી કે એમનું પ્રોપર સુપરવિઝન નથી થતું એવું લાગી રહ્યું છે. તો હંસપુરા રેસિડેન્સીની પાછળ આવેલી તમામ સોસાયટીઓને આવવાના 3 રસ્તા છે. 3 રસ્તા એવા ગોળી નાખ્યા છે કે ત્યાંથી તમારે અવર જવર કરવી બહુ મુશ્કેલ પડે છે. બાળકોને સ્કૂલમાં લઈ જતી કે લેવા આવતી મહિલાઓ માટે પણ કાર કે લઈને કાર જવા માટે પણ બહુ તકલીફ પડી રહી છે. વાન અને બસો પણ નથી આવી શકતી અને એના મમ્મી પપ્પાઓને પેરેન્ટ્સને એ લોકોને ત્યાં પોતાને આ વ્હીકલમાં મૂકવા જવા પડે છે. બહુ અઘરું કામ છે આ રસ્તા ઉપર. કેટલું અમે ઉપર બાલ્કનીમાંથી જોઈએ છીએ, કેટલા બુઝુર્ગો છોકરાઓ બધા પડતા જોયા છીએ અને આપણને જોતા કેટલાને હાલાકી થાય છે એ અમે બધા જાણીએ છીએ. એટલે મહેરબાની કરી અને ઝડપથી આ કામ કરાવો એવી અમારી સોસાયટી સર્વ સોસાયટી તરફથી વિનંતી છે. છોકરાઓને સ્કૂલે જવાની તકલીફ પડે છે અને કેટલાઓ સ્લીપ ખાઈ જાય છે, તો જલ્દી કરો. બિલકુલ. તો જે રીતે એક સાથે જે મુખ્ય કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ.